નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું અછબડાના લક્ષણો અને તેને દૂર કરવાના અક્ષેપ દેશી ઉપાય વિશેની મિત્રો શીતળા એટલે કે અછબડાના રોગમાં તાવ આવ્યા પછી શરીર પર લાલ ફુલ્લીઓ દેખાય છે આ ફૂલ્લીઓ બે થી ત્રણ દિવસ પછી મોટા ફોલ્લાઓનું સ્વરૂપ ધારણ કરે છે ચારથી પાંચ દિવસમાં આ દાણામાંથી પોપડો નીચે પડવા લાગે છે મિત્રો શીતળામાં તાવ અને બળતરાના કારણે દર્દીને ઘણી બેચેની થતી હોય છે મિત્રો આ રોગને ઠીક કરવા માટે ઓછામાં ઓછા સાતથી દસ દિવસનો સમય લાગતો હોય છે મિત્રો અછબડાના કારણો જોઈએ મિત્રો અછબડા એ એક ચેપી રોગ છે આ રોગ હવા દ્વારા અથવા તો ચેપગ્રસ્ત વ્યક્તિના ફોલ્લામાંથી જે લાળ કફ અથવા તો પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે મિત્રો શરીરનું તાપમાન વધે છે આ તાવ એકસો ચાર ડિગ્રી સુધી જાય છે દર્દીને બેચેનીનો અનુભવ થવા લાગે છે મિત્રો દર્દીને ખૂબ જ તરસ લાગે છે અને આખા શરીરમાં દુખાવો થાય છે હૃદયના ધબકારા ઝડપથી વધે છે અને તેની સાથે સાથે શરદી પણ આવે છે મિત્રો બેથી ત્રણ દિવસ પછી તાવ વધવા લાગે છે તેમજ શરીર પર લાલ ફુલ્લીઓ દેખાવા લાગે છે શરીર પર દાણામાં પરુ ઉત્પન્ન થાય છે અને સાત દિવસમાં તે દાણા પાકવા લાગે છે મિત્રો આ દાણામાં ખંજવાળ પણ આવતી હોય છે અને પોપડા બનવા લાગે છે મિત્રો આ પોપડાને નખથી ઉખાડવા જોઈએ નહીં તેનાથી રોગ વધારે ફેલાય છે તો મિત્રો હવે વાત કરીશું અછબડાના દર્દીઓએ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો વિશેની મિત્રો નાના બાળકોને અછબડા થયા હોય તો દૂધ મગની દાળ રોટલી અને લીલા શાકભાજી તેમજ મોસમી ફળો ખવડાવવા જોઈએ અથવા તો તેનો રસ પીવડાવી શકાય મિત્રો અછબડાથી પીડાતા દર્દીએ પરિવારના સભ્યોએ રસોઈ બનાવતી વખતે દર્દીના શાકભાજીનો વઘાર ન કરવો જોઈએ દર્દીને સાદું ભોજન જ આપવું જે ભોજન પસવામાં સારું ગણાય મિત્રો દર્દીને તળેલી વસ્તુઓ મસાલેદાર ખોરાક અને ખૂબ જ ઠંડી કે ખૂબ જ ગરમ વસ્તુઓ ન આપવી દરવાજા પર લીમડાના પાનની એક ડાળ લટકાડી દેવી જોઈએ મિત્રો જ્યારે પણ તમને અછબડા થયા હોય ત્યારે બહાર જવાનું અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ જો શક્ય હોય તો આ સમય દરમિયાન લોકોથી દૂર રહેવું જોઈએ મિત્રો ચાલો વાત કરીએ અછબડાના કેટલાક દેશી ઉપાય વિશેની મિત્રો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાનથી સ્નાન કરવામાં આવે તો ચામડીના રોગો દૂર થાય છે અને તે અછબડાના ઈલાજ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થતો હોય છે અને તેનો વાયરસ ફેલાવતા અટકાવે છે મિત્રો મુઠ્ઠીભર લીમડાના પાન લઈ તેની પેસ્ટ બનાવી લીમડાના પાણીથી સ્નાન કર્યા પછી આ પેસ્ટને અછબડાની જગ્યા પર લગાવો જો કે તે ત્વચામાં ખંજવાળ પેદા કરી શકે છે પરંતુ તે ત્વચાની સારવાર માટે ખૂબ જ સારો ઉપાય ગણાય છે મિત્રો શીતળાના દર્દીની પથારી સાફ રાખવી અને તેના પલંગ પર લીમડાના પાન રાખવા જોઈએ મિત્રો લીમડાના નરમ પાન એટલે કે કૂણા પાનને પીસીને નાના ગોળા બનાવી આ ગોળાને સવાર સાંજ એક એક દર્દીને દૂધની સાથે ખવરાવું જોઈએ મિત્રો ઉનાળાની ઋતુમાં લીમડાની ડાળે વડે હવા ઉડાડવાથી શીતળાના દાણામાં રહેલા બેક્ટેરિયા ઝડપથી ખતમ થાય છે મિત્રો સૂકી દ્રાક્ષને તવા પર શેકીને પણ દર્દીને ખવરાવી શકાય મિત્રો તુલસીના પાનનો અડધી ચમચી રસ સવારે દર્દીને આપવાથી અસબડાના રોગમાં ફાયદો થાય છે મિત્રો તાવ ઓછો કરવા માટે પણ તુલસીના બીજ અને અજમાને પીસીને દર્દીને આપવા જોઈએ તો મિત્રો આ હતા અસબડાના લક્ષણો અને અસબડા દૂર કરવા માટેના કેટલાક ઘરેલું ઉપાય મિત્રો આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે હમણાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો જય ભારત